સંધાન ગુજરાત સેટેલાઇટના માધ્યમથી જોડતી એટલે નમસ્કાર સંધાનમાં આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સાધનના ભાવો ફેક્ટર પ્રાઇસિંગ હું છું પ્રોફેસર જીઆઈ આઈ એસોસિએટ પ્રોફેસર મણીબેન એમ્પી શાહ આર્ટસ કોલેજ કડી ઉત્પાદનના ચાર સાધનો મારફત ઉત્પાદન કરવામાં આવે છે અને જે ઉત્પાદન થાય છે તેની વહેંચણી આ ચાર સાધનો વચ્ચે કરવામાં આવે છે શ્રમને વેતન મળે છે મૂડીને વ્યાજ મળે છે જમીનને ભાડું મળે છે અને નિયોજકને નફો મળે છે આ રીતે જે થયેલું ઉત્પાદન છે એની વહેંચણી આ ચાર સાધનો વચ્ચે થાય છે રાષ્ટ્રીય આવકની આ રીતે જુદા જુદા સાધનો વચ્ચે ફાળવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય આવકની વહેંચણી વેતન વ્યાજ ભાડું અને નફો આ રીતે વહેંચણી થાય છે હવે આપણે વ્યક્તિદ્ઠ આવકની વાત કરીએ તો દરેક વ્યક્તિની આવક કઈ રીતે નક્કી થાય છે વ્યક્તિ પાસે કેટલા સાધનો છે અને એ સાધનોની કિંમત કેટલી છે એના આધારે વ્યક્તિની આવક નક્કી થાય છે વ્યક્તિ પાસે પોતાનો શ્રમ હોય પોતાની જમીન હોય પોતાની મૂડી હોય તો વ્યક્તિ વધારે આવક કમાઈ શકે છે અને એ જ રીતે જે સાધન છે એની પાસે એ સાધનની કિંમત કેટલી છે શ્રમિક શ્રમ પોત પોતે શ્રમ આપે છે બીજાને તો શ્રમનું વેતન કેટલું છે પોતાની મૂડી છે એનું વ્યાજ કેટલું મળે છે અને પોતાની જમીન કે કારખાનું હોય તો એનું ભાડું કેટલું મળે છે એના આધારે વ્યક્તિની આવક નક્કી થાય છે જો વ્યક્તિ પાસે સાધનનું પ્રમાણ વધારે હોય અને સાધનની કિંમત વધુ હોય તો વ્યક્તિ વધુ આવક કમાય છે હવે આપણે અહીંયા સાધન ભાવ કઈ રીતે નક્કી થાય છે અને સાધન ભાવનું શું મહત્ત્વ છે એની આપણે ચર્ચા કરવાના છે તો કોઈ પણ સાધનની માંગ છે એ માંગનો આધાર સાધનના ભાવ ઉપર છે જો સાધનના ભાવ નીચા હશે તો સાધનની માંગ વધુ થશે અને સાધનના ભાવ જો ઊંચા હશે તો સાધનની માંગ ઓછા પ્રમાણમાં થશે શ્રમના વેતન જો ઓછા હશે તો શ્રમની માંગ વધારે પ્રમાણમાં થવા પામશે એ જ રીતે મૂડીનું વ્યાજ જો ઓછું હશે તો મૂડીની માંગ વધારે થવા પામશે એ જ રીતે સાધનના ભાવનું મહત્વ સાધનની ફાળવણીમાં પણ ઉપયોગી છે જો સાધનના ભાવ ઊંચા હોય તો ફક્ત અગત્યના ક્ષેત્રમાં જ એનો ઉપયોગ થાય છે દાખલા તરીકે વીજળી જો મોંઘી હોય તો વીજળી જે અગત્યના ક્ષેત્રમાં વપરાય છે ત્યાં જ એનો ઉપયોગ થશે ઓછા અગત્યના ક્ષેત્રમાં એ વાપરવામાં નહીં આવે સાધન ભાવની અગત્યતા સમગ્ર સમાજમાં કાર્યક્ષમ ફાળવણીની અંદર પણ કરવામાં આવે છે જે સાધન વધુ કાર્યક્ષમ હોય ત્યાં તેનો ઉપયોગ થવા પામશે એ જ રીતે ભાવના આધારે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા સાધનોનો હિસ્સો નક્કી થાય છે અહીંયા કુલ રાષ્ટ્રીય આવકમાં વેતનનો હિસ્સો કેટલો છે વ્યાજનો હિસ્સો કેટલો છે ભાડાનો હિસ્સો કેટલો છે નફાનો હિસ્સો કેટલો છે એ સાધનના ભાવના આધારે નક્કી થાય છે હવે આપણે જોઈએ કે વસ્તુઓ અને સાધનોની કિંમત નિર્ધારણ કઈ રીતે થાય છે આપણે જાણીએ છીએ કે કોઈપણ વસ્તુની માંગ એ પ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે સાધનની માંગ વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો જ્યાં સરખા થાય છે ત્યાં સાધ વસ્તુના ભાવ નક્કી થાય છે અહીંયા સાધનોની રીતે આપણે જોઈએ તો સાધનોના ભાવ કઈ રીતે નક્કી થાય છે તો સૌથી પહેલાં વસ્તુઓ અને સાધનો એ બે વચ્ચે કેટલોક તફાવત છે વસ્તુની માંગ પ્રત્યક્ષ રીતે થાય છે કોઈપણ વસ્તુની માંગ આપણે કરીએ છીએ તો વસ્તુમાં રહેલા તુષ્ટિગુણના આધારે એની માંગ કરવામાં આવે છે જ્યારે સાધનોની માંગ પરોક્ષ રીતે કરવામાં આવે છે દાખલા તરીકે કાપડની માંગ એ કાપડમાંથી કેટલો તુષ્ટિગુણ મળે છે એના આધારે કાપડની માંગ કરવામાં આવે છે અને કાપડની માંગ થયા પછી એનું ઉત્પાદન કરવા માટે સાધનોની માંગ કરવામાં આવે છે એટલે સાધનોની માંગ પરોક્ષ છે જ્યારે સાધનની વસ્તુઓની માંગ પ્રત્યક્ષ છે વસ્તુનું ઉત્પાદન ખર્ચ અને સાધનોનું ઉત્પાદન ખર્ચ નક્કી કરવામાં તફાવત છે વસ્તુનું ઉત્પાદન ખર્ચ સહેલાઈથી નક્કી થાય છે કે વસ્તુ ઉત્પન્ન કરવા માટે જુદા જુદા સાધનોને આપણે કેટલું વળતર ચૂકવીએ છીએ કાચા માલની કેટલી કિંમત ચૂકવીએ છીએ વીજળીની પાછળ કેટલો ખર્ચ કરીએ છીએ વીમા પાછળ કેટલો ખર્ચ કરી કરીએ છીએ એના આધારે કુલ ખર્ચ નક્કી થાય છે અને કુલ ખર્ચ એની રીતે સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ આપણે નક્કી કરીએ છીએ અને એ રીતે સાધનના વસ્તુના ભાવ આપણે નક્કી કરી શકીએ છીએ પણ ઉત્પાદનના સાધનોનો ખર્ચ કેટલું એ નક્કી કરવાનું મુશ્કેલ છે કારણ કે દાખલા કે જમીન તો જમીનનું ઉત્પાદન ખર્ચ કેટલું તો જમીન તો આપણને કુદરત તરફથી મફત મળી છે બક્ષિસ પણ મળી છે એટલે એનું ઉત્પાદન ખર્ચ આપણે વ્યક્ત માન માનવે કશું કર્યું નથી કુદરત તરફથી મફત મળી છે એટલે એનું ઉત્પાદન ખર્ચ શૂન્ય ગણું એ જ રીતે શ્રમિકનું ઉત્પાદન ખર્ચ કેટલું તો શ્રમિકનો આધાર વસ્તી વૃદ્ધિનો દર વસ્તીની ગુણવત્તા એના ઉપર રહેલો છે તો એ પણ નક્કી કરવાનું મુશ્કેલ છે મૂડીનો ખર્ચ કેટલું તો મૂડી પ્રાપ્ત કરવા માટે કેટલી બચત કરવામાં આવી બચતો કરવા માટે કેટલો વપરાશ ત્યાગ કરવામાં આવ્યો કેટલી સમયની પ્રતીક્ષા કરવામાં આવી એ એના આધારે ખર્ચ નક્કી થાય પણ એ નક્કી કરવાનું મુશ્કેલ છે અહીંયા સાધનના ભાવ કઈ રીતે નક્કી કરવા એટલે ટૂંકમાં વસ્તુના ભાવ વસ્તુની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે પણ એ જ રીતે સાધનના ભાવ નક્કી કરવામાં મુશ્કેલી છે એટલે આપણે સાધનના ભાવ નક્કી કરવા માટે કેટલાક જે અર્થશાસ્ત્રીઓ છે વિકસ્ટીડ વોલરાસ ક્લાર્ક શ્રીમતી રોબિન્સન કાલેકી નિકોલસ કાર્ડોર વગેરે અર્થશાસ્ત્રીઓએ સાધનના ભાવ નક્કી કરવામાં સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપ્યો છે આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના સાધનના ભાવ કે મૂલ્યનો આધાર મુખ્યત્વે તેની સીમાંત ઉત્પાદકતા ઉપર છે જો જે સાધનની સીમાંત ઉત્પાદકતા વધારે હોય તેને વળતર વધુ મળે છે અને જે સાધનની સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તેને વળતર ઓછું મળે છે એટલે અહીંયા કોઈપણ સાધનની સાધનને કેટલું વળતર મળશે એનો આધાર એની સીમાંત ઉત્પાદકતા ઉપર છે અહીંયા માર્જિનલ રેવન્યુ પ્રોડક્ટિવિટી કર બતાવવામાં આવ્યો છે અને એમાં કે અને એચ જે બિંદુ છે ત્યાં સીમાંત ઉત્પાદકતા અને વેતન દર એ સરખા બતાવવામાં આવ્યા છે પણ કે બિંદુ એ સમતુલા નહીં મળે કારણ કે ત્યાર પછી જો સાધન રોકવામાં આવે તો સાધનની ઉત્પાદકતા વધતી જાય છે એટલે અહીંયા એ બિંદુ એવું બિંદુ છે કે જ્યાં સાધનની ઉત્પાદકતા અને એનો વળતર દર સરખા થાય છે અને ત્યાર પછી જો સાધન રોકવામાં આવે તો સાધનની ઉત્પાદકતા ઘટતી જાય છે એટલે અહીંયા સમતોલાની જે શરત છે કે એમઆરપી બરાબર વળતર દર થવા જોઈએ અને સમતુલા સમયે ઉત્પાદકતાનો દર ઘટતો ઘટતો હોવો જોઈએ એ એચ બિંદુએ આપણને જોવા મળે છે ત્યાં સાધનની માંગ નક્કી થાય છે એટલે સાધનની માંગ કેટલી થશે તો સાધનની ઉત્પાદકતા બરાબર એનો વળતર અહીંયા શ્રમિક હોય તો એનું વેતન એ સરખા થાય ત્યાં સાધનની ઉત્પાદકતા નક્કી થાય છે સાધનની માંગ નક્કી થાય છે અહીંયા ઘટતી પેદાશનો નિયમ અમલમાં છે એટલે જેમ જેમ સાધનોનો ઉપયોગ વધતો જાય છે તેમ શરૂઆતમાં સીમાન ઉત્પાદન વધતું જાય છે અને ત્યારબાદ ઘટે છે અને એ રીતે ઘટે ઘટતો સીમાન ઉત્પાદકતા અને ત્યાં સીમાન ઉત્પાદકતા બરાબર વળતર દર સરખા થાય ત્યાં સાધનની માંગ નક્કી કરવામાં આવે છે હવે આપણે જોઈએ કે ઉત્પાદનના જે ચાર સાધનો છે આ ચાર સાધનોના ભાવ કઈ રીતે નક્કી થાય છે સૌથી પહેલાં આપણે ભાડાના જે જુદા જુદા ખ્યાલો છે એની ચર્ચા કરીશું ભાડાના જુદા જુદા ખ્યાલોમાં કરારી ભાડું અને આર્થિક ભાડું સામાન્ય રીતે આપણે બીજાની માલિકીના સાધનો જેવા કે ટેક્સી રિક્ષા મકાન વગેરે ઉપયોગમાં લઈએ અને ત્યારે જે કિંમત ચૂકવીએ છીએ તે કરારી ભાડું છે એને કરારી ભાડું એટલા માટે કહેવામાં આવે છે કે અગાઉથી આપણે કરાર કર્યો છે એની જોડે કે અમ દાખલા તરીકે ટેક્સી આપણે કોઈની બાંધીએ તો આપણે એની જોડે કરાર કરીએ છીએ કે મારે અમદાવાદ જવું છે આટલા કલાક રોકાવવું છે તો કેટલું ભાડું નક્કી થશે કોઈના મકાનમાં રહીએ તો એક મહિનાનું ભાડું કેટલું એ આપણે અગાઉથી નક્કી કરીએ છીએ એને કરારી ભાડું કહેવામાં આવે છે હવે કરારી ભાડું એ અને આર્થિક ભાડું એ બેમાં તફાવત છે કરારી ભાડું એ ગ્રોસ છે એની અંદર સાધનના માલિકે રોકેલી મૂડીનું વ્યાજ તેનું મહેનતાણું જોખમનું વળતર વગેરે અંદર સમાયેલા છે એટલે જો આપણે આર્થિક ભાડું કેટલું મળે છે એ જાણવું હોય તો આ બધું એમાંથી બાદ કરવું પડે તો આપણને આર્થિક ભાડું પ્રાપ્ત થાય છે અહીંયા અર્થશાસ્ત્રમાં આર્થિક ભાડાનો ખ્યાલ સમજાવવામાં આવે છે હવે આર્થિક ભાડું જે છે એ આર્થિક ભાડાની અંદર પણ બે ખ્યાલ રહેલા છે એક તફાવત ભાડું અને એક આધુનિક અર્થશાસ્ત્રના મત મુજબનું અછત ભાડું તફાવતી ભાડું છે એ રિકાડોએ આપેલું છે રિકાડોના સમયમાં ઘઉંના ભાવ સતત વધતા જતા હતા અને તે વખતે જે હુઆપો થયેલો એની અંદર રિકાર્ડોએ એવો ખુલાસો આપ્યો કે ઘઉંના ભાવ વધે છે એનું કારણ ભાડું વધારે છે તે નથી પણ ઘઉંના ભાવ વધે છે એટલે ભાડું વધારે મળે છે એટલે રિકાર્ડોના મત મુજબ વસ્તુની કિંમત નક્કી કરવામાં ભાડું ભાગ ભજવતું નથી પણ ભાડું નક્કી કરવામાં કિંમત ભાગ ભજવે છે કિંમત ઊંચી છે એટલે ભાડું વધારે મળે છે એટલે અહીંયા રિકાડોના મત મુજબ ભાડું ફક્ત જમીનને જ મળે છે જમીન સિવાયના ઉત્પાદનના સાધનોને ભાડું મળતું નથી હવે જમીનને ભાડું કેમ મળે છે તો જમીન એ નૈસર્ગિક છે અને એની ફળદ્રુપતામાં તફાવત છે અને એ ફળદ્રુપતામાં તફાવત છે એના કારણે ભાડું એને ઉદ્ભવે છે રિકાડોના મતે જમીનના મૂળભૂત અને અવિન્યાસી તત્વોના વપરાશ બદલ જમીનના માલિકને જમીનની ઉપજમાંથી જે વળતર મળે છે તે ભાડું છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ ખાસ કરીને રિકાર્ડોના મત મુજબ ભાડું ફક્ત જમીનની જ ખાસિયત છે અને તે જમીનની ફળદ્રુપતાના તફાવતને કારણે ઉદભવે છે રિકોડોના સિદ્ધાંતનું આપણે સ્પષ્ટીકરણ જોઈએ તો રિકાર્ડોના મતે ભૂમિમાં રહેલ કુદરતી અને અવિનાશી તત્વો બધી જગ્યાએ સમાન હોતા નથી જમીનના જુદા જુદા ટુકડાઓની ફળદ્રુપતામાં તફાવત જોવા મળે છે આમ જે વધુ ફળદ્રુપ જમીન છે એને ઓછી ફળદ્રુપ જમીનના ટુકડા કરતાં જે તફાવતી આર્થિક વધારો પ્રાપ્ત થાય છે તે ભાડું છે જો બધી જ જમીન સમાન ફળદ્રુપ હોત તો રિકોડોના મતે જમીનને ભાડું મળત નહીં અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જમીનના ત્રણ ટુકડા છે અને આ ત્રણેય ટુકડાની ફળદ્રુપતા અલગ અલગ છે એ જમીન છે એ સૌથી વધુ ફળદ્રુપ છે બી જમીન છે એ તેનાથી ઓછી ફળદ્રુપ છે અને સી પ્રકારની જમીન એ સૌથી ઓછી ફળદ્રુપ છે આ ત્રણ પ્રકારની જમીનમાં આપણે ધારણા કરીએ કે જમીન ઉપર ખર્ચ એક જ સરખો કરવામાં આવે છે ત્રણ હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવે છે એ જમીનમાં ત્રણ હજાર ખર્ચ કરવામાં આવે અને એ જમીનમાંથી જે ઉત્પાદન મેળવવામાં આવે એ હજાર કિલોનું ઉત્પાદન થાય છે અનાજનો ભાવ દસ રૂપિયા છે એટલે કુલ આવક દસ દસ હજાર રૂપિયા મળે છે અહીંયા જમીન અનાજની માંગ વધતી જાય છે એટલે એ પ્રકારની જમીનની અછત હોવાથી બી પ્રકારની જમીન પણ ખેડવામાં આવે છે બી પ્રકારની જમીનની પણ અછત ઊભી થતાં સી પ્રકારની જમીન પણ ખેડવામાં આવે છે એટલે જ્યારે ભાડું નક્કી થાય છે ત્યારે અહીંયા સીમાન જમીન એટલે કે છેલ્લી જમીનને ભાડું મળતું નથી આપણે સી પ્રકારની જમીનથી શરૂઆત કરીશું અહીંયા સી પ્રકારની જે જમીન છે એ એની અંદર ત્રણ હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્રણસો કિલોનું ઉત્પાદન થાય છે દસ રૂપિયા ભાવ છે એટલે ત્રણ હજારની આવક થાય છે કુલ ખર્ચ અને કુલ આવક ત્રણ હજાર રૂપિયા છે એટલે સી પ્રકારની જમીનને ભાડું મળતું નથી તે વખતે બી પ્રકારની જમીનને ભાડું મળે છે કારણ કે બી પ્રકારની જમીનમાં છ હજાર રૂપિયાની આવક થાય છે ત્રણ હજાર રૂપિયા ખર્ચ થાય છે એટલે ત્રણ હજાર રૂપિયા એને ભાડું મળે છે અને એ પ્રકારની જમીનને સૌથી વધારે ભાડું મળે છે કારણ કે એ પ્રકારની જમીનમાં દસ હજારની આવક છે અને અને ત્રણ હજાર રૂપિયા ખર્ચ છે એટલે સાત હજાર ભાડું મળે છે અહીંયા એ પ્રકારની અને બી પ્રકારને પ્રકારની જમીનને ભાડું મળવાનું કારણ જમીન અનાજની માંગ વધવાથી અહીંયા એ જમીનની અછત હોવાથી બી પ્રકારની જમીન ખેડાળ નીચે આવે છે અને બી પ્રકારની જમીનની પણ અછત ઊભી થાય છે એટલે સી પ્રકારની જમીન ખેડાળ નીચે આવે છે અને એના હિસાબે છેલ્લી જે જમીન સી પ્રકારની છે એને આવક અને ખર્ચ સરખા થઈ જાય છે એટલે એને ભાડું મળતું નથી પણ અગાઉની જમીનને ભાડું મળે છે એવું રેકાડો બતાવે છે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સી પ્રકારની જમીનને ભાડું શૂન્ય મળે છે બી પ્રકારની જમીનને થોડું ભાડું મળે છે અને એ પ્રકારની જમીનને સૌથી વધારે ભાડું મળે છે રીકાળોના સિદ્ધાંતની આપણે સમીક્ષા કરીએ એનું મૂલ્યાંકન કરીએ તો એનું મૂલ્યાંકન જોઈએ તો જમીનના મૂળભૂત અને અવિન્યાસી તત્વો કાયમી નથી રિકાળોના મતે જમીનના મૂળભૂત અને અવિનાશી તત્વોના વપરાશ બદલ જમીનના માલિકને ભાડું મળે છે પણ અહીંયા ટીકા એ કરવામાં આવે છે કે જમીનના જે મૂળભૂત અને અવિનાશી તત્વો છે એ કાયમી નથી જેમ જેમ આપણે પાક લઈએ છીએ તેમ તેમ એ અવિનાશી તત્વો ઓછા થતા જાય છે અને એ અવિનાશી તત્વોની સરભર માટે આપણે ખાતર નાખવું પડે છે એટલે મૂળભૂત અને અવિનાશી તત્વો કાયમી નથી પણ જો ખાતર નાખવામાં ન આવે તો એ તત્વો ઘટતા જાય છે બીજું એ છે કે રિકર્ડોના મતે એવું બતાવ્યું કે પહેલાં સૌથી વધારે ફળદ્રુપ જમીન ખેડાણ નીચે આવશે પછી એની અછત ઊભી થતાં એના કરતાં ઓછી ફળદ્રુપ પછી એની અછત ઊભી થતાં એના કરતાં ઓછી ફળદ્રુપ જમીન ખેડાણ નીચે આવશે પણ આ ક્રમ એ ઐતિહાસિક દૃષ્ટિએ સાચો નથી કારણ કે જે લોકો ખેડાણ નીચે જમીન લાવે છે એ ફળદ્રુપતાના ક્રમ મુજબ નહીં પણ પોતાની નજીક કેટલી જમીન છે પોતાના અનુકૂળ કેટલી જમીન છે એના આધારે એ જમીનને ખેડાળ નીચે લાવે છે એટલે ક્યારેક એવું બને કે ઓછી ફળદ્રુપ જમીન પહેલાં ખેડાણ નીચે આવે અને વધુ ફળદ્રુપ જમીન એ બાદ પછી ખેડાણ નીચે આવે છે ત્રીજો મુદ્દો છે કે ભાડું માત્ર જમીનની ખાસિયત નથી રેકાડોના મતે ભાડું એ ફક્ત જમીનની ખાસિયત છે જ્યારે આધુનિક અર્થશાસ્ત્રના મત મુજબ ભાડું એ ઉત્પાદનના કોઈપણ સાધનને મળે છે જે સાધનની અછત હોય જેનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કરતાં ઓછો મૂલ્ય સાપેક્ષ હોય એ સાધનને ભાડું મળે છે એ જ રીતે ભાડાની કિંમત વચ્ચેનો અયોગ્ય સંબંધ રિકાર્ડોએ જે સંબંધ બતાવ્યો છે કે અનાજની કિંમત વધે છે એટલે ભાડું વધે છે કિંમતની અંદર ભાડાનો સમાવેશ થતો નથી જ્યારે આ સંબંધ અયોગ્ય છે ભાડું વધતું જાય અને એના કારણે ખર્ચ વધતું જાય અને એના હિસાબે કિંમત વધે છે એવું આપણે જાણીએ છીએ ભૂમિના વિશિષ્ટ સ્થાનને કારણે પણ ભાડું મળે છે અહીંયા ભૂમિ જમીનને ફક્ત ફળદ્રુપતાના તફાવતને કારણે નહીં પણ અમુક ખાસ જગ્યાએ જમીન આવેલી હોય વિશિષ્ટ સ્થાન હોય કે જેને કારણે એને ભાડું મળે છે